विद्यार्थी मित्रों मजा में हासो आपનું સ્વાગત છે મારા YouTube ચેનલ દલવાડી શર્મા। વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 નું જે રચનાઓ પ્રકરણ છે એમાં આગળ જોઈએ તો આજે આપણે કેવી રચના જોવાની છે વિદ્યાર્થી મિત્રો તો કે પાયો પાયા પરનો ખૂણો અને બે બાજુઓનો સરવાળો આપ્યો હોય ફરી ધ્યાન રાખજો પાયો પાયા પરનો ખૂણો અને બાકીની બે બાજુઓનો સરવાળો तो ध्यान आपजो विद्यार्थी मित्रों आपने BC बराबर 7 सेमी आपेलू छे आनो अर्थ है कि आपणो पायो छे ए एना ऊपर खूणो B केटलानो दोरशुं आपणे 75 नो अने AB प्लस AC बराबर 13 छे एटले एनो अर्थ है कि बे बाजुओनो शुं आपेलो छे सरवाळो। तो सौथी पहेला विद्यार्थी मित्रों तमारे ए एक किरण दोरवानुं अने एना ऊपर 7 सेमी मापनो पहेलू चाप मारीशु विद्यार्थी मित्रों 60 नु थशे बीजु चाप 120 नु थशे 120 અને 60 ઉપરથી વારાફરતી ચાપ મારીશું તો એ 90 નો ખૂણો બનશે। વિદ્યાર્થી મિત્રો આ 90 અને 60 ઉપરથી આપણે ચાપ મારીશું તો એ આ કેટલાનો ખૂણો બનશે 75 નો। હવે વિદ્યાર્થી મિત્રો શું કીધું છે કે AB + AC = 13 આનો અર્થ એમ કે આપણો આ જે 75 ના ખૂણાવાળો કિરણ આવ્યું એના ઉપર આપણે 13 સેમી નું માપ લઈ અને એક ચાપ દોરીશું આમ અને એને આપણે H નામ આપીશું। કેટલા સેમી નું ચાપ દોરીશું વિદ્યાર્થી મિત્રો 13 સેમી માં બંનેના સરવાળા જેટલું અને કોના ઉપર તો કે 75 ના માપનો આપણે જે ખૂણો દોર્યો ને એના કિરણ ઉપર। હવે આ x ને આપણે કોની સાથે જોડી દઈશું વિદ્યાર્થી મિત્રો c સાથે। હજુ અહીંયા રચના પૂરી થઈ નથી, આપણે કયો ત્રિકોણ રચવાનો છે abc। તો હવે વિદ્યાર્થી મિત્રો તમારે a બિંદુ લેવો હોય તો શું કરવાનું છે તો આ જે xc જે છે રેખાખંડ એનો દ્વિભાજક દોરવાનો અને એ દ્વિભાજક આપણા 75 નું જે કિરણ છે ને bx કિરણ એને જ્યાં છેદે ત્યાં આપણે એ બિંદુ લઈ લેશું તો આપણી રચના પૂરી। તો શું કરીશ હવે હું તો કે આ જે xc રેખાખંડ છે આપણો એનો દ્વિભાજક દોરીશ તો આપણને ખબર છે કે જેનો દ્વિભાજક દોરવાનો હોય આપણે વર્તુળ પરિઘની ત્રિજ્યા કેટલી લઈશું અડધાથી વધારે તો હું આ x ને કેન્દ્ર લઈને અડધાથી વધુ પરિઘ પહોળું કરી અને એક ચાપ અહીંયા મારીશ વિદ્યાર્થી મિત્રો બીજી આ બાજુ આમ ચાપ મારીશ એ રીતે c ને કેન્દ્ર લઈ અને આને છેલ્લી રીતે એક ચાપ આમ મારીશ અને એક ચાપ આમ મારીશ અને વિદ્યાર્થી મિત્રો આ બંનેમાંથી પસાર થાય બરાબર એવી રીતે આપણે એક શું દોરી નાખશું રેખાખંડ બરાબર। આ xc નો દ્વિભાજક વિદ્યાર્થી મિત્રો આપણા 75 નું જે કિરણ છે અને જ્યાં છેદે ત્યાં આપણે a લખીશું અને એને c સાથે જોડી દઈશું એટલે આપણો ત્રિકોણ તૈયાર થઈ ગયો। ઓકે તો કયો છે પાયો પાયા પરનો ખૂણો અને બે બાજુઓનો સરવાળો બરાબર તો જોઈ લેજો બરાબર। ઓકે विद्यार्थी मित्र बीजी एक रचना જોઈએ પાયો પાયા પરનો ખૂણો અને બે બાજુઓનો સરવાળો આપેલો હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને QR આપેલો છે 6 સેમી તો સૌથી પહેલા આપણે એક કિરણ દોરીશું અને એના ઉપર QR કેટલા સેમી નું લઈશું 6 સેમી નું એટલે આપણો આ પાયો તૈયાર થઈ ગયો QR 6 સેમી। હવે ખૂણો Q સોરી અહીંયા ખૂણો Q કેટલાનો 45 નો તો આપણને ખબર છે 45 નો ખૂણો કઈ રીતે થશે વિદ્યાર્થી મિત્રો અનુકૂળ ત્રિજ્યા લઈને આપણે આમ અર્ધવર્તુળ દોરશું હવે અહીંથી જેટલા માપની ત્રિજ્યા છે એટલી જ અહીંથી દોરશું એટલે 60 આવશે 120 આવશે એ બંને ઉપરથી 90 આવશે અને વિદ્યાર્થી મિત્રો 45 દોરવા માટે ભૂલ ના થાય
90 60 ઉપર નહીં 90 અને આ જે છે કિરણ આ બંને ઉપર આપણે વારાફરતી ચાપ લઈશું એટલે આ જે કિરણ બને છે એ કેટલાનું બને છે 45 નું હવે આ 45 ના ખૂણાનું જે કિરણ આવ્યું એના ઉપર આપણે કેટલાનું 10 સેમી નું એટલે q થી 10 સેમી નું માપ લઈને આપણે ચાપ મારીશું અને અહીંયા કઈ પણ નામ આપી શકીએ આપણે x હવે આ x ને વિદ્યાર્થી મિત્રો આ r ની સાથે જોડવાનો છે અને આ xr માં આપણે લંબ દ્વિભાજક દોરવાનો છે અને એના માટે શું કરીશું તો કે અડધાથી વધુ પરિઘ પહોળું કરી આપણે xr નો લંબ દ્વિભાજક દોરવો છે તો x અને r ઉપરથી વારાફરતી ચાપ મારીશું આપણે એટલે x ઉપરથી અડધાથી વધુ પરિઘ પહોળું કરીને એટલે કે અડધાથી વધુ ત્રિજ્યા રે x ઉપરથી બે ચાપ મારીશ એક અહીંયા અને બીજું અહીંયા એ જે r ઉપરથી આને છેદે અહીંયા અને અહીંયા અને આ બંનેમાંથી પસાર થાય એવો વિદ્યાર્થી મિત્રો લંબ દ્વિભાજક દોરીશ તો આ જે લંબ દ્વિભાજક છે આ રેખાખંડનો એ આપણા આ જે 45 ના કિરણને જ્યાં છેદશે ત્યાં હું p નામ આપી દઈશ અને p ને હવે r સાથે જોડી દઈશ તો આ p q r જે છે એ માંગેલું ત્રિકોણ છે ઓકે જોઈ લો બરાબર આવડી જશે